અરે હા ભાઈ, તમારા મામા ને 6 એકર ની જમીન છે, પણ તમે બોલો છો કોણ? અરે હા હા ભાઈ, તમારા નાના ગામ ના સરપંચ છે, એ બધું આપણું, પણ તમે બોલો છો કોણ અને તમે મને ફોન કેમ કર્યો છે? માટલા ઉપર માટલું. શું માટલા ઉપર માટલું? અરે હા, જીગર ભાઈ બોલો છો ને તમે? બોલો બોલો જીગર ભાઈ, કેમ ફોન કર્યો મને? અરે ઓકે ઓકે જીગર ભાઈ, હું મારી ગર્લફ્રેન્ડ ને કહી દઈશ કે એનું ચાંદ વાળું મુખડું લઈને બજાર માં ના આવે, કારણ કે તમે અંજાઈ જાવ છો એનાથી. પણ મારે તમારું એક કામ હતું, કરશો? અરે પેલી સની લિયોન છે ને, એ કેવી છોકરી છે? થોડી લાગે છે જોરદાર બમ્પર રે, એનો ગાગરો ઘેરદાર ગમ્મર છે. એવું છે એમ જીગર ભાઈ? તો એને બહુ જ પ્રેમ કરું છું અને મારી રાણી બનાવવા માંગુ છું. શું એ મારી રાણી બનશે? ડગલો પ્રેમ કરશે તો એ નહીં બને રોણી રોણી. અરે આવું કેમ બોલો છો જીગર ભાઈ, કેમ નહીં થાય? તમારા દેવા કાકા તો મને કહેતા હતા કે થઈ જશે. મારી જગ્યાએ અગર તમને છોકરી ગમતી હોય તો તમે શું કરો જીગર ભાઈ? મોટી સલૂન માં હેર કટ કરાવું, પૂરીઓ જેવી હાઈલાઈટ કરાવું. એવું એમ જીગર ભાઈ? અને તમારી જોડે લગ્ન કરવા માની જાય તો તમે શું કરો? મારી જોડે પૈણે તોકડલા ગડાવું, ટકુ બકુ બોલીને લાડ લડાવું. પણ જીગર ભાઈ, એ છોકરીના લગ્ન આપણા બંને માંથી એકે જોડે ના થયા તો એને કોણ લઈ જશે? જીગર ભાઈ, એવું મોટા દિલ વાળો માણસ છે કોણ? સારું સારું, લો જીગર ભાઈ, જય માતાજી, પછી વાત કરીએ હવે.